નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાય અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે લેક્ચર નંબર 9 ચેપ્ટર 10નું પ્રકાશનું પરાવર્તન અને વકરી ભવનમાં આજે આપણે શીખવાનું છે ગોળીય અળીસા માટે કાર્ટેજિયન યામ પદ્ધતિ જે હતી. પહેલા આપણે શીખેલા હતા કાર્ટેજિયન યામ પદ્ધતિ, તમે 9મા ધોરણની અંદર ગણિતમાં આલેખમાં આવે છે, આલેખ તમે દોરતા હોવ છો. ઓકે, એ આલેખનો ઉપયોગ આજે આપણે ગોળીય અળીસાની અંદર કરવાનો છે. આ ટોપિક જે આજે આપણે ભણવાના છે લેક્ચર નંબર 9ની અંદર, તે મિત્રો પૂછાય છે બોર્ડની અંદર દાખલા ગણવા માટે તથા હેતુલક્ષી માટે ખૂબ જ અગત્યનું છે. બરાબર, એટલે ધ્યાનથી સાંભળજો અને જે મેં નોટ્સ લખી છે બોર્ડ ઉપર એ યોગ્ય રીતે તમે ઉતારજો તમારા નોટની અંદર, જે તમને કામ લાગશે કાયમ માટે. બરાબર, અને આ જો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને દાખલા ગણવામાં કોઈ જ તકલીફ નહીં પડે. ક્લિયર? તો આજે આપણે શીખવાના છીએ ગોળીય અળીસા માટે કાર્ટેશિયન યામ પદ્ધતિ. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણે. તો શરૂઆતમાં તમે જો મેં તમને એક પ્રકારની યામ પદ્ધતિ માટે એક આકૃતિ અહીંયા દોરેલી છે, આ રહી. બરાબર, આ આકૃતિની અંદર મેં ઉદાહરણ માટે અંતર્ગોળ અળીસો લીધો છે. ઓકે, અંતર્ગોળ અળીસાની મદદથી આપણે દરેક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. પછી હું તમને અંતર્ગોળમાં અને બહિર્ગોળમાં કેવી રીતે પ્લસ માઇનસ યુઝ થાય છે એ હું તમને સમજાવીશ. ઓકે, તો ધ્યાન શું રાખવાનું છે યામ પદ્ધતિમાં, આપણે કોઈ પણ બી અળીસો હોય ગોળી અળીસોમાં, ગોળી અળીસામાં, એની અંદર વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ, આ દરેક બાબતો આવતી હોય છે, જે મેં તમને પદની વ્યાખ્યાઓમાં પણ બી શીખવાડી હતી. ચાહે અંતર્ગોળ અળીસો હોય કે બહિર્ગોળ હોય, દરેકની અંદર આ વસ્તુ આવે છે જે મેં અહીંયા લખેલી છે. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ, તો આ દરેક બાબત જે અળીસામાં આવે છે એની જે વેલ્યુ હોય છે એ વેલ્યુ કેવી રીતે પ્લસ માઇનસ લેવી એની સમજ તમારે આજે મેળવવાની છે અને આનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું. ક્લિયર? તો ધ્યાન આપજો મિત્રો. બરાબર, તો જો અહીંયા મેં એક જે અરીસો દોર્યો છે અંતર્ગોળ અરીસો, એનું જે ધ્રુવ છે, ધ્રુવ પી, કોઈ પણ અરીસો હશે ચાહે અંતર્ગોળ કે બહિર્ગોળ, જે ધ્રુવ પી હશે એ આપણું ઉગમ બિંદુ થશે. આલેખ પ્રમાણે એને આપણે ઉગમ બિંદુ કહીશું. આલેખમાં આપણે ઓ ઉગમ બિંદુ કહેતા હતા. ઓકે, અને અહીંયા આપણે શું કહીએ છીએ? પી. તો અરીસાનું જે ધ્રુવ પી છે બેટા, એને આપણે શું નામ આપ્યું છે? ઉગમ બિંદુ છે. ઓકે, બીજું કોઈ પણ બી જે અંતર આપણે માપીશું, ડાબી બાજુનું કે જમણી બાજુનું, દરેક અંતર ધ્રુવ પી થી જ માપવાનું છે. ક્લિયર? અને મુખ્ય અક્ષને સમાંતર અંતર લેવાનું છે. માપવાનું સ્ટાર્ટિંગ કરવાનું ધ્રુવ પી થી અને બિલકુલ મુખ્ય અક્ષને સમાંતર માપ લેવાનું છે. બરોબર, એટલે મેં તમને જો અહીંયા ડોટેડ લાઈન દ્વારા ધ્રુવ પી થી એક લંબ બતાવી દીધો છે. ઓકે, જેથી કરીને આપણે ડાબી બાજુનું અંતર અને જમણી બાજુનું અંતર આ ડોટેડ લાઈન થી એટલે કે ધ્રુવ પી થી માપીશું. બરોબર, ઓકે, તો સૌથી પહેલા ધ્યાન આપીશું, વસ્તુ જો મુખ્ય અક્ષથી ઉપર તરફ સીધી મૂકેલી હોય, એટલે કે મુખ્ય અક્ષથી ઉપર તરફનું જે અંતર છે, ઉપર તરફની જે ઊંચાઈ છે એ હંમેશા પ્લસ લેવી. પહેલો પોઈન્ટ, મુખ્ય અક્ષથી ઉપર તરફની જે ઊંચાઈઓ છે એને હંમેશા પ્લસ લેવી. ઓકે, ધન લેવાની છે. બીજું, મુખ્ય અક્ષથી નીચે તરફની જે ઊંચાઈઓ હોય, મુખ્ય અક્ષથી નીચે તરફની જે ઊંચાઈઓ હોય એ ઋણ લેવી, એટલે કે માઇનસમાં લેવી. ક્લિયર? અહીંયા માઇનસ પ્લસ વેલ્યુ નથી બતાવતા, દિશા બતાવે છે. યાદ રાખજો, માઇનસ પ્લસ કોઈ વેલ્યુ નથી બતાવતું આંકડાનું, એ ફક્ત દિશા સૂચવે છે.
બરોબર, એટલે ધ્યાન રાખજો, એટલે માઇનસ પ્લસ થી આપણને દિશા ખબર પડી જશે કે આ સીધું છે કે ઉલટું છે. બરોબર, તો નીચે તરફની ઊંચાઈ માઇનસ લેવાની, ઉપર તરફની ઊંચાઈ પ્લસ લેવાની. ક્લિયર? અને ક્યાંથી માપવાની? લંબથી માપવાની, એટલે કે મુખ્ય અક્ષથી લંબ અંતર માપવાનું. ઓકે, ઊંચાઈમાં મુખ્ય અક્ષથી લંબ અંતર માપવાનું. બરોબર, તો યાદ રાખવાનું. તો બીજી ભાષામાં હું બોલી શકું કે ભાઈ વસ્તુ સીધી હોય અથવા તો પ્રતિબિંબ સીધું હોય તો પ્લસ આવશે, અને પ્રતિબિંબ નીચે હોય તો સમજી લેવાનું કે માઇનસ આવશે. બરોબર, તો આ ધ્યાન રાખવાનું. હવે બીજું સમજી લો કે મેં અહીંયા વસ્તુ મૂકેલી છે, અરીસાથી અહીંયા એક વસ્તુ છે. બરોબર, આ વસ્તુ છે, તો ધ્રુવ પી થી મારે માપવું છે. તો ધ્રુવ પી થી આ વસ્તુ, બોલો, ડાબી બાજુ કહેવાય કે જમણી બાજુ કહેવાય? તો દેખાઈ શકે છે કે ડાબી બાજુ છે, તો અરીસાથી ધ્રુવ પી થી વસ્તુ ડાબી બાજુ છે. તો ડાબી બાજુનું જે અંતર હોય એ હંમેશા માઇનસ લેવાનું. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું, અરીસાથી ડાબી બાજુના બધા જ અંતરો માઇનસ લેવાના, અને માપવાના ક્યાંથી? ધ્રુવ પી થી માપવાનું. ક્લિયર? આ ધ્યાન રાખવાનું છે. અને અરીસાથી ડાબી બાજુના અંતર માઇનસ, તો જમણી બાજુના અંતરો પ્લસ લેવાના. અરીસાથી ધ્રુવ પી થી જમણી બાજુના અંતરો પ્લસ લેવાના. બરોબર, જમણી બાજુના અંતરો પ્લસ લેવાના, અને માપવાનું મુખ્ય અક્ષને સમાંતર જ માપવાનું. હો, આમ ત્રાસુ એવું નહીં માપવાનું. જે પણ બી તમે માપો તો ધ્રુવ પી થી માપવાનું, અને મુખ્ય અક્ષને સમાંતર જ ફૂટપટ્ટી મૂકવાની. બરોબર, તો આ થયું આપણું અંતર્ગો અરીસાની અંદર કાર્તેજની આ પદ્ધતિમાં દિશા સૂચન. ડાબી બાજુના અંતરો માઇનસ, જમણી બાજુના અંતરો પ્લસ, મુખ્ય અક્ષથી ઉપર તરફની ઊંચાઈઓ પ્લસ, મુખ્ય અક્ષથી નીચે તરફની ઊંચાઈ માઇનસ. આ ચાર પોઈન્ટ યાદ રાખવાના, તો તમને કોઈ જ તકલીફ નહીં પડે. ક્લિયર? પક્કું? ચલો ફરી એક વખત હું તમને કહી દઉં છું, અરીસાથી ડાબી બાજુના અંતરો માઇનસ, અરીસાથી જમણી બાજુના અંતરો પ્લસ, મુખ્ય અક્ષથી ઉપર તરફની જો કોઈ ઊંચાઈ માપી હોય તો પ્લસ લેવાની, મુખ્ય અક્ષથી નીચે તરફની કોઈ જો ઊંચાઈ હોય તો માઇનસ લેવાની. ક્લિયર? આ ધ્યાન રાખવાનું, ચાહે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, બધામાં આ રૂલ્સ લાગુ પડશે. બરોબર છે? તો હવે તમે જો, મેં અહીંયા આ યામ પદ્ધતિ જે આપણે વાપરવાની છે, કાર્તેજિયન યામ પદ્ધતિ ગોળી અરીસામાં, એ મેં તમને અંતર્ગોળમાં કેવી રીતે વપરાય અને બહિર્ગોળમાં કેવી રીતે વપરાય એ મેં તમને વ્યવસ્થિત રીતે દોરીને લિસ્ટ આખું બતાવ્યું છે. બરોબર, તો હું તમને એ સમજાવું. આ લિસ્ટ તમને તૈયાર હશે તો દાખલા જ્યારે તમે ગણશો, અંતર્ગોળ અરીસાના દાખલા આવશે અને બહિર્ગોળ અરીસાના દાખલા આવશે. તો અંતર્ગોળ અરીસાનો જો કોઈ દાખલો હોય તો આ વેલ્યુઓ તમારે લેવાની, અને બહિર્ગોળનો જો કોઈ દાખલો હોય તો આ વેલ્યુ લેવાની. ક્લિયર? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો હવે આપણે કાર્તેજિયન યામ પદ્ધતિ અંતર્ગોળ અરીસામાં વાપરીએ. અંતર્ગોળ અરીસો તમને દોરતા મેં સમજાયો છે. બરોબર, આપણા ઘણા પ્રતિબિંબો, આપણે 6 પ્રતિબિંબો મેળવ્યા બેટા, એમાં અમુક ચત્તા પ્રતિબિંબ મળ્યા, અમુક ઉલટા પ્રતિબિંબ મળ્યા. ઓકે, તો જુઓ બેટા, અહીંયા મેં દરેક વસ્તુ સમજાવી છે. અરીસાની અંદર વસ્તુ અંતર બી આવશે, પ્રતિબિંબ અંતર પણ બી આવશે, કેન્દ્ર લંબાઈ બી આવશે, વક્રતા ત્રિજ્યા બી આવશે. ઓકે, દરેકની સંજ્ઞા પણ બી મેં તમને સમજાવી હતી. ચલો, તો હવે સમજીએ. ઉદાહરણ તરીકે આ એક અંતર્ગોળ અરીસો છે જેનું વક્રતા કેન્દ્ર સી, પી અને સી ની વચ્ચે મુખ્ય કેન્દ્ર એફ, વસ્તુ અહીંયા મેં સી થી થોડે દૂર એબી સ્વરૂપે બતાવી છે તમને, એનું પ્રતિબિંબ ધારો કે મેં એ ડેશ બી ડેશ સ્વરૂપે અહીંયા ઉલટું બતાવ્યું છે, વસ્તુ ઊંચાઈ એચ બતાવી છે, પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ દર્શાવી છે. ઓકે, તો હવે તમે જો, મેં તમને જે આ કાર્તેજિયન યામ પદ્ધતિ બતાવી જેમાં મેં તમને કીધું હતું કે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ, અરીસાથી ડાબી બાજુનું અંતર માઇનસ લેવાનું, જમણી બાજુનું અંતર પ્લસ લેવાનું, મુખ્ય અક્ષથી ઉપર તરફની ઊંચાઈ પ્લસ લેવી, નીચે તરફની ઊંચાઈ માઇનસ લેવી, તો આ જે શીખ્યા એ વસ્તુ આમાં આપણે લાગુ કરીએ. ઓકે, તો જુઓ તમે મિત્રો, વસ્તુનું અંતર ક્યાંથી માપવાનું? પી થી. પી થી વસ્તુ ક્યાં છે બેટા? અહીંયા છે.
તો મેં કીધું વસ્તુ અંતર પીબી, ચલો કીધું અરીસાથી કઈ બાજુ? ડાબી સાઈડ. ઓકે, અને વસ્તુ અંતર ને મેં તમને પહેલા પણ બી કીધું હતું લેક્ચર ની અંદર કે ભાઈ વસ્તુ અંતર ને હંમેશા યુ કહેવાનું. વસ્તુ અંતર ને શું કહેવાનું? યુ. આખા ચેપ્ટર માં વસ્તુ અંતર ને યુ જ કહેવાનું. ઓકે, તો વસ્તુ અંતર યુ. કઈ સાઈડ છે વસ્તુ? ડાબી સાઈડ. અરીસાથી ડાબી સાઈડ, માટે કેવું લેવાનું? માઇનસ. અને હંમેશા યાદ રાખજો વસ્તુ ડાબી બાજુ જ મૂકેલી હશે, ચાહે અંતર્ગોળ હશે કે બહિર્ગોળ હશે, વસ્તુ તો ડાબી બાજુ જ હશે. બરોબર, માટે મેં અહીંયા જો સાઈડમાં લખ્યું છે હંમેશા, તો વસ્તુ અંતર હંમેશા માઇનસ યુ જ આવશે, ચાહે અંતર્ગોળ અરીસો હશે કે બહિર્ગોળ. જો વસ્તુ અંતર તો માઇનસ જ આવશે, માઇનસ યુ જ લેવાનું. ઓકે, કોઈ બી દાખલો હોય. ચલો, પ્રતિબિંબ અંતર તો તમે જોઈ શકો છો. પ્રતિબિંબ આવી, પ્રતિબિંબ અંતર જો મેં અહીંયા શું બતાવ્યું છે? પી બી ડેશ, પી બી ડેશ. ઓકે, આર્યું પ્રતિબિંબ અંતર છે. જો મેં ક્યાંથી માપ્યું કહેવાય? મુખ્ય અક્ષ ને સમાંતર માપ્યું કહેવાય. આ અંતર શું બતાવે છે? આટલેથી આટલું પ્રતિબિંબ અંતર. જો અહીંયા બતાવે છે ને, આટલેથી આટલું શું બતાવે છે? પ્રતિબિંબ અંતર. જેને સેના વડે દર્શાવાય? વી વડે. યાદ રાખજો પ્રતિબિંબ અંતર વી વડે દર્શાવવામાં આવે છે, વસ્તુ અંતર યુ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આકૃતિ પ્રમાણે તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ ડાબી સાઈડ મળ્યું છે તો માઇનસ લેવાનું, જો જમણી સાઈડ પ્રતિબિંબ મળ્યું હોત તો પ્લસ લે. કોઈ કન્ફ્યુઝ નથી, પ્રતિબિંબ ડાબી સાઈડ હોય અળી સાથી તો માઇનસ લેવાનું વી, અને જમણી સાઈડ હોય તો પ્લસ લેવાનું વી. ક્લિયર? ઓકે, ચલો હવે તમે જુઓ અંતર્ગોળમાં જે કેન્દ્ર લંબાઈ છે ડાબી સાઈડ છે. જો એફ ડાબી સાઈડ હોવાથી પી થી એફ જે અંતર છે એને આપણે શું નામ આપ્યું હતું? કેન્દ્ર લંબાઈ. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. વ્યાખ્યામાં શીખ્યા બેટા, તો અંતર્ગોળમાં કેન્દ્ર લંબાઈ જો કઈ બાજુ છે? ડાબી સાઈડ જ હોય. અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ ડાબી સાઈડ જ હોય હંમેશા. માટે પી એફ જે માઇનસ એફ તમે લેશો, કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસ જ આવશે, જેની સંજ્ઞા સ્મોલ એફ છે. ભૂલ ના કરતા, સ્મોલ એફ છે કેન્દ્ર લંબાઈની સંજ્ઞા, સ્મોલ એફ, કેપિટલ એફ નહીં. કેપિટલ એફ આપણે મુખ્ય કેન્દ્ર ને કહીશું, એટલે ભૂલ ના થાય દાખલાઓમાં. તો કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ, પણ કેવી? હંમેશા માઇનસ જ આવશે, કારણ કે અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ ડાબી સાઈડ જ હોય. ઓકે, માટે અહીંયા જો મેં અહીંયા લખેલું જ છે સાઈડમાં, તમને મેં બધામાં લખેલું જ હશે, હંમેશા જે વસ્તુ હશે ને તમારે હંમેશા લેવાની છે. ઓકે, એટલે અંતર્ગોળમાં કેન્દ્ર લંબાઈ માઇનસ જ હોય, ભૂલ ના થાય. બરાબર, હા, પ્રતિબિંબ કાં તો પ્લસ માઇનસ હોય શકે, વસ્તુ અંતર ફરજિયાત માઇનસ. ચલો, વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા તમે જોઈ શકો છો ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને. જો શું કીધું છે? વક્રતા ત્રિજ્યા જેની સંજ્ઞા કેપિટલ આર. ઓકે, ડાબી સાઈડ હોવાથી બોલો શું લઈશું? માઇનસ. ઓકે, તો અંતર્ગોળમાં વક્રતા ત્રિજ્યા ફરજિયાત માઇનસ જ આવશે. બરોબર, એટલે માઇનસ આર લઈ લેવાનું. વસ્તુ ઊંચાઈ, વસ્તુ ઊંચાઈ જો મુખ્ય અક્ષથી ઉપર તરફ દેખાય છે, માટે કેવું લીધું છે? પ્લસ એચ. આપણે વસ્તુની ઊંચાઈ કહીશું, પણ મુખ્ય અક્ષથી ઉપર તરફની ઊંચાઈ હોવાથી મેં કેવું લીધું છે? પ્લસ. અને આપણે જાણીએ છીએ વસ્તુ તો હંમેશા પ્લસ જ આવશે, કારણ કે વસ્તુ સીધી જ મૂકેલી હશે. હા, પ્રતિબિંબ ઉલટું એ મળે, સીધું મળે, પરંતુ વસ્તુ તો ફરજિયાત સીધી જ મૂકેલી હશે. ક્લિયર? તો ચલો, વસ્તુ ઊંચાઈ પ્લસ લેવાની, એચ પ્લસ લેવાનું હંમેશા, પણ પ્રતિબિંબ અહીંયા તમે આકૃતિમાં જોશો તો તમને ઉલટું પ્રતિબિંબ મળ્યું. માટે તમે જો મેં અહીંયા એચ ડેશ માઇનસ લીધું, પણ ચત્તું મળે તો પ્લસ એચ ડેશ. ક્લિયર? એટલે ઉલટું મળે તો માઇનસ લેવાનું, અને ચત્તું સીધું મળે, પાછળની સાઈડ સીધું મળતું હતું ખબર છે, એટલે ત્યારે પ્લસ લેવાનું. ઓકે, તો પ્રતિબિંબ માઇનસ પ્લસ બંને હોય શકે. બરાબર, ખાલી યાદ રાખવાનું છે, સીધું હોય તો પ્લસ, ઉલટું હોય તો માઇનસ. ડાબી બાજુનું અંતર માઇનસ, જમણી બાજુનું અંતર પ્લસ, બીજું કશું જ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર, અને આટલી વસ્તુ દાખલા માટે ખાસ યાદ રાખવાનું. વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી, કેન્દ્ર લંબાઈ સ્મોલ એ, વક્રતા ત્રિજ્યા આર, વસ્તુ ઊંચાઈ એચ, પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ. કારણ કે દાખલામાં તમને આટલામાંથી જ વેલ્યુ આપેલી હશે. બરોબર, અને એ વેલ્યુ ઉપરથી દાખલા ગણવાના છે બેટા. ઓકે, એટલે પ્લસ માઇનસમાં ભૂલ થશે તો આપણા દાખલામાં ભૂલ થશે.
બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. માટે મેં તમને અહીંયા સ્પેશિયલ અંતર્ગોળ અરીસા માટે કેવી વેલ્યુ પ્લસ માઇનસ હોઈ શકે એ મેં તમને અહીંયા બતાવી દીધી છે, એટલે દાખલા ગણતી વખતે તમે આ જોઈ શકો છો, બરાબર, જેથી કરીને તમે સરળતાથી દાખલા શીખી શકશો. ભૂલી ગયા હશો તો પણ બી તમને યાદ આવી જશે, બરાબર. ચલો હવે આ જ વસ્તુ આપણે બહિર્ગોળમાં લાગુ કરીએ, કાર્તેજિયન યામ પદ્ધતિ. તો બહિર્ગોળ અરીસો પણ બી આપણે શીખી ગયા. બહિર્ગોળ અરીસામાં મેં તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ અહીંયા વસ્તુ મૂકેલી છે એબી સ્વરૂપે, જેની ઊંચાઈ એચ છે. આપણને ખબર છે આમાં પ્રતિબિંબ પી અને એફ ની વચ્ચે ગમે ત્યાં પડે. એડેસ બીડેસ સ્વરૂપે મેં તમને પ્રતિબિંબ બતાવ્યું છે, એચ ડેસ એની ઊંચાઈ બતાવેલી છે, ધ્રુવી બતાવેલું છે, મુખ્ય કેન્દ્ર એફ જમણી સાઈડ, વક્રતા કેન્દ્ર જમણી સાઈડ એ આપણે જાણીએ છીએ. બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર જમણી સાઈડ હોય, જેથી કેન્દ્ર લંબાઈ બી જમણી સાઈડ થશે અને વક્રતા ત્રિજ્યા પણ બી જમણી સાઈડ થશે. મેં અહીંયા લખેલું નથી પણ તમે સમજી શકો છો, પી થી સી નું અંતર વક્રતા ત્રિજ્યા થશે, પી થી એફ નું અંતર કેન્દ્ર લંબાઈ, પી થી બી ડેશ પ્રતિબિંબ અંતર, પી થી બી વસ્તુ અંતર, એ તમને મેં અહીંયા બતાવી છે, એટલે આ પણ બી સેમ જ છે. ઓકે ચલો, તો બહિર્ગોળમાં તમે મને કહી શકશો આકૃતિ ઉપરથી વસ્તુનું અંતર, વસ્તુ અંતર શું કીધું છે, પી થી બી વસ્તુ અંતર બતાવે છે, જે અરીસાથી કઈ બાજુ છે, ડાબી સાઈડ, માટે હંમેશા કેવું લેવાનું, માઇનસ. ઓકે, વસ્તુ તો ડાબી બાજુ જ હશે માટે એ માઇનસ જ લઈશું. ઓકે, એટલે મેં અહીંયા લખી દીધું છે બાજુમાં, હંમેશા હંમેશા જે બાજુ લખ્યું છે તમારે કાય માટે એ જ લેવાનું, એમાં તમારે ચેન્જ કરવાનું નહીં. હા, જેમાં હંમેશા નહીં લખેલું હોય ને એ કદાચ પ્લસ માઇનસ હોઈ શકે, એ તમને જોઈને ખબર પડી જશે, બરાબર. ઓકે ચલો, પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર અહીંયા શું બતાવે છે બેટા, પી થી બી ડેશ, તો એ તો અરીસા થી જમણી સાઈડ છે, માટે શું લેવાનું, પ્લસ, માટે પ્રતિબિંબ અંતર જે વી કહીએ છીએ ને એ કેવું લઈ લેવાનું, પ્લસ લઈ લેવાનું. ઓકે, જો ડાબી બાજુ હોય તો માઇનસ લે, પણ અહીંયા પ્લસ છે, કારણ કે બહિર્ગોળમાં હંમેશા જમણી બાજુ જ પ્રતિબિંબ મળશે, એટલે હંમેશા પ્લસ વી જ આવશે પ્રતિબિંબ અંતર. ચલો, કેન્દ્ર લંબાઈ, તો બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ હંમેશા જમણી સાઈડ જ હોય છે, કારણ કે મુખ્ય કેન્દ્ર જમણી સાઈડ જ હોય. ઓકે, તો કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કેવી લેવાની, પ્લસ જ લેવાની, કેવી, હંમેશા. ઓકે ચલો, વક્રતા ત્રિજ્યા, તો વક્રતા ત્રિજ્યાને આપણે શું નામ આપ્યું છે, કેપિટલ આર. ઓકે, જે શું બતાવે છે, પી થી સી નું અંતર વક્રતા ત્રિજ્યા બતાવે છે ને, જે કઈ સાઈડ દેખાય છે, જમણી સાઈડ, અરીસાથી જમણી સાઈડ દેખાય છે, માટે એ પણ બી કેવું લેવાનું, હંમેશા પ્લસ જ લેવાનું. ઓકે, વસ્તુ ઊંચાઈ, વસ્તુ ઊંચાઈ બી તમે જોઈ શકો છો, એચ જે મુખ્ય અક્ષ થી ઉપર તરફ છે, માટે એ પણ બી કેવું લેવાનું, પ્લસ, હંમેશા. પ્રતિબિંબ ઊંચાઈ તમે જોઈ શકો છો, એ પણ બી તમે જો મુખ્ય અક્ષ થી ઉપર તરફ છે. ઓકે બેટા, ઉપર તરફ ને નીચે તરફ પણ ડાબી જમણી નહીં જોવાનું, ઉપર તરફ દેખાય એટલે પ્લસ, નીચે તરફ ની ઊંચાઈ માઇનસ, એમાં ડાબી જમણી નહીં લેવાનું, ક્લિયર. ચલો, તો અહીંયા પ્રતિબિંબ અંતર, સોરી, પ્રતિબિંબ ઊંચાઈ તમે જોઈ શકો છો, એચ ડેસ, એ પણ બી મુખ્ય અક્ષ થી ઉપર તરફ દેખાય છે, માટે જો મેં અહીંયા શું લખેલું છે, પ્લસ. ઓકે, તો અહીંયા પ્રતિબિંબ પ્લસ એચ ડેસ મળ્યું છે મને, બરાબર, એ પણ બી હંમેશા મળશે, કારણ કે બહિર્ગોળમાં ચત્તા જ પ્રતિબિંબ મળે છે, એમાં એક પણ બી પ્રતિબિંબ ઉલટું નતું આવ્યું, ક્લિયર. આગળ તમે ના આકૃતિમાં જોઈ લેજો, કઈ આકૃતિમાં આપણે પ્રતિબિંબ મેળવ્યા હતા, બરાબર. એટલે અહીંયા બધા જ વેલ્યુ જે બધી મેં બતાવી છે બધી ચોક્કસ આવશે, એટલે આ વેલ્યુ તો તમારે ફિક્સ ગણી લેવાનું. હા, અંતર્ગોળમાં કદાચ પ્રતિબિંબ અંતર ડાબી જમણી સાઈડ આવી શકે છે, અને પ્રતિબિંબ ઊંચાઈ જો ઉલટું હોય તો માઇનસ, સીધું હોય તો પ્લસ, બીજી બધી વેલ્યુ ફિક્સ થતી જશે, બરાબર. દાખલા ગણતી વખતે તમારે આ વેલ્યુ બહુ જ કામ લાગશે, એટલે આની નોટ્સ વ્યવસ્થિત બનાવજો બેટા, બરોબર. અને ખ્યાલ ના આવે તો ફરીવાર લેક્ચર રિવાઇઝ કરીને જોવાનું, એક એક શબ્દ શાંતિથી સાંભળવાનો, બરોબર, અને નોટ્સ લખીને તૈયાર કરવાનો, અને આ વર્ષે તો જ આપણે આગળના દાખલા ગણી શકીશું. એટલે દાખલા ગણતી વખતે આ જે વેલ્યુ છે અંતર્ગોળ અરીસાની, અને કોઈ બી દાખલો હશે અંતર્ગોળનો હશે કે બહિર્ગોળનો હશે, એની અંદર
આ જે છ મેં તમને વેલ્યુ આપી છે, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ, આમાંથી કોઈ બી વેલ્યુ તમને દાખલામાં આપેલી હશે એટલે આનું લિસ્ટ બનાવી દેવાનું. ઓકે, એટલે ભૂલ પડે નહીં. બરાબર, તો આજનો આપણો આ નવમા નંબરનો જે લેક્ચર છે એ આપણે અહીંયા સમાપ્ત કરીએ. ભારત માતા કી જય.